સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ઝાપા બજાર તૈયબી મોહલ્લામાં એક આધેડની તેના જ રૂમમાં તીક્ષ્ણ હત્યાના ગાજીકી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હત્યા કરી અજાણ્યો સમ ફરાર થઈ ગયો હતો. બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તો આધેડ પાસે મસાજ કરાવવા આવનારે જ હત્યા કરી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. સુરત શહેરના ઝાપા બજાર વિસ્તારમાં આવેલા તૈયબી મોહલ્લામાં રહેતા એક 55 વર્ષીય શાહ મોહમ્મદ ફતેહ મોહમ્મદ ભઠિયારા નામના આધેડનું હત્યા કરેલો મૃતદેહ તેની જ રૂમમાંથી મળી આવ્યો હતો. આધેડ શાહ મોહમ્મદ ફતેહ મોહમ્મદ ભઠિયારાનું મોત થયું હોવાની જાણ આસપાસમાં રહેતા રહીશો દ્વારા તેના ભાઈને કરાઈ હતી, જેને લઈને તેના ભાઈ ઘરે આવીને પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી જવા પામી હતી, જ્યાં પોલીસ તપાસમાં આધેડની અજાણ્યા ઇસમ દ્વારા ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. તો મૃતક આધેડ શાહ મોહમ્મદ ફતેહ મોહમ્મદ ભઠિયારા મસાજનું કામ કરતા હતા. ફિઝિયોથેરાપિસ્ટ માટે જરૂરી બોડી મસાજનું કામ તેના ઘરે જ કરતા હતા. કેટલાક સંજોગોમાં જે તે વ્યક્તિના ઘરે પણ તેઓ જઈને આ મસાજનું કામ કરતા હતા. ત્યારે શાહ મોહમ્મદ ફતેહ મોહમ્મદ ભઠિયારાની તેઓના રૂમમાં હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. તો મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે મારો ભાઈ સીધો સાદો માણસ હતો, તેને કોઈ સાથે કોઈ પણ પ્રકારની દુશ્મની ઝઘડો કે અદાવત નહોતી. તેમ છતાં મારા ભાઈની હત્યા કરી દેવાય છે ત્યારે અમારી માંગ છે કે આરોપીને ઝડપી પાડવામાં આવે અને સખત સજા કરવામાં આવે. સલાબતપુરા પોસ્ટે વિસ્તારમાં આવેલ ઝાપા બજારમાં તૈયબી મોહલ્લો છે, ત્યાં એક શામ મોહમ્મદ કરીને જે 55 વર્ષનો જે આધેડ વ્યક્તિ છે, જે પોતે મસાજનું કામ કરે છે, તેને ત્યાં અમુક કોઈ મસાજ કરવા માટે આવેલું હોય એવું અમારું માનવું છે અને એનું મર્ડર કરેલું છે અને સલાબતપુરા પોલીસે આ અંગેનું ગુનો દાખલ કરેલું છે અને હાલ પોલીસ ઘટનાસ્થળે છે અને અત્યારે ઇન્ક્વેસ્ટ ભરવાનું કામ ચાલુ છે અને જે આરોપી જે અત્યારે હાલ પૂરતો અનડિટેક છે અને ડિટેક્ટ કરવાની કોશિશ પોલીસ કરી રહી છે. ઘટના અંગે એસીપી આરઆર આહિરે જણાવ્યું હતું કે આધેડ પોતાના ઘરે મસાજનું કામ કરતા હતા. આ દરમિયાન તેમની પાસે કોઈ મસાજ કરવા આવ્યો હશે, તેની સાથે કોઈ માથાકૂટ થઈ હોય, જેને મસાજ કરવા આવનારા આધેડની હત્યા કરવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તો ગુનો અનડિટેક્ટ છે. બોડી મસાજ કરનાર આધેડની હત્યા કરવાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આસપાસના તમામ લોકોની પૂછપરછ હાથ ધરી હતી. તે ઉપરાંત ત્યાં નજીકમાં લાગેલા સીસીટીવી પણ તપાસવામાં આવ્યા હતા. ત્યાં બિલ્ડિંગના એક સીસીટીવી ફૂટેજમાં એક શકમંદ યુવક પોલીસને જોવા મળ્યો છે. હાલ સીસીટીવીમાં દેખાઈ રહેલો યુવક સુધી પહોંચવા પોલીસ પ્રયાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.